ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 7મી મેના રોજ મતદાન થવાનું છે. હવે ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ભાજપે રાજ્યની 26 બેઠક પરના મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. હવે મહેસાણા, અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગર આ 4 બેઠકો પરના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. એવામાં જૂનાગઢ બેઠક માટે સોરઠ પંથકના કેટલાક સાધુ સંતોને ટિકિટ આપવામાં આવે એવી ચર્ચા ચાલી રહી છે, જેમ કે ઋષિ ભારતી બાપુ અથવા તો ઇન્દ્ર ભારતી બાપુ. આવું જ એક નામ છે મુક્તાનંદ બાપુનું. મુક્તાનંદ બાપુ વિસાવદર તાલુકાના ચાપરડા ગામમાં આશ્રમ ધરાવે છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે તેમની કામગીરી નોંધપાત્ર છે. પંથકમાં એઓ સારી એવી લોકચાહના પણ ધરાવે છે. જૂનાગઢ બેઠક પર એઓ ચૂંટણી લડશે એવી ચર્ચા અંગે તેમણે શું કહ્યું એ જોઈએ. મુક્તાનંદ બાપુએ જે છે ચુનાવમાં એને રસ છે ને એની માગણી કરી છે. આ તદ્દન ખોટી વાત છે, અફવા છે. અમે તો અલખના આરાધન છીએ, સંતત્વનો નિર્વાહ કરી રહ્યા છીએ. પ્રભુ સ્મરણ કરવું, પરમાર્થ કાર્ય કરવા એ અમારું કાર્ય છે. રાષ્ટ્રભાવના જરૂર અમારી અંદર છે અને અમે રાષ્ટ્રભાવના રાખીને કામ કરીએ છીએ. પણ ચુનાવ લડવું, અગર ભવિષ્યમાં ક્યારે લડવું કે માગણી કરવી કે આવી કોઈ અમારી મનસુબા છે જ નહીં. અમારો માર્ગ અલગ આરાધવાનો છે.